નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયના તારીખ એક અગિયાર બે હજાર ત્રેવીસને બુધવારના રોજ જે પ્રથમ સત્રાંત લેખિત કસોટી લેવાવાની છે તેના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે અને આ પર્યાવરણનું પણ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો આ પ્રશ્નપત્ર આપવા જવાનો સમય છે તમારો અગિયારથી એકનો અને કુલ ચાલીસ ગુણનું તમારું આ પ્રશ્નપત્ર છે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી કૂતરો બીજું જીભના કયા ભાગમાં આપણને ગળીયો સ્વાદ સારી રીતે પરખાય છે તો જવાબ આવશે વિકલ્પ એ આગળના ત્રીજું નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે તો જવાબ આવશે વિકલ્પ બી ખાંડ ચોથું તમે સૂર્ય સામે મો રાખીને ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉત્તર પાંચમું ચંદ્ર શું છે તો જવાબ આવશે કુદરતી ઉપગ્રહ ત્યાર પછી જોઈએ આપણે આગળ તો ધોરણ પાંચના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્રની અંદર ખૂબ ઉપયોગી પ્રશ્નો આઈએમપી પ્રશ્નો અને પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો આપણે લીધેલા છે એક વિષયના કુલ ત્રણ ત્રણ પ્રશ્નપત્ર છે અને એક વિષયના એક પીડીએફની કિંમત માત્ર દસ રૂપિયા રાખેલી છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરજો જેથી કરીને પરીક્ષામાં તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો આ ઉપરાંત જે અત્યાર સુધી એકમ કસોટીઓ લેવાય છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પણ પીડીએફ ઉપલબ્ધ છે એ પણ અવશ્ય મેળવી લેજો જેથી કરીને આ એકમ કસોટીની અંદર જે પ્રશ્નો પૂછાયા હોય તે પ્રથમ સત્રાંતની અંદર પૂછાવાની શક્યતા ખૂબ વધારે હોય છે ઘણા બધા એવા પ્રશ્નો પ્રથમ સત્રાંત પરીક્ષામાં પૂછાતા હોય છે તો તે તમને ઉપયોગી સાબિત થશે તો આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો વોટ્સઅપ ઉપર તમારે પીડીએફ જોઈતી હોય એટલે કે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અથવા તો એકમ કસોટીના પ્રશ્ન બેંકની તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોલ કરો ફોન કરો અથવા વોટ્સઅપ કરો તો વોટ્સઅપ કરીને તમે આ નંબર ઉપર ફોન કરીને આ પીડીએફ તમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકશો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો ત્યાર પછી બ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું મદારી આર્યનાથના દાદાજી જંગલના છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા તો જવાબ આવશે ઔષધિ બીજું ખાલી જગ્યા ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે તો જવાબ આવશે શિયાળાની ત્રીજું પ્રાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે માછલી ચોથું મિઝોરમ રાજ્યની ભાષા ખાલી જગ્યા છે તો મિઝો પાંચમું માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય ખાલી જગ્યા મહિલા હતા તો જવાબ આવશે બચેન્દ્રી પાલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી બીજું કોઈ પણ વસ્તુના પેકેટ ઉપર ફક્ત કિંમત જ લખવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજું રેતી પાણીમાં તળીય બેસી જાય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચોથું કિલ્લાની દિવાલો કરતાં ગઢ નીચા બનાવવામાં આવ્યા તો જવાબ આવશે ખોટું અને પાંચમું ઉપરકોટના કિલ્લામાં રાણીની વાવ આવેલી છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બ બંધ બેસતા જોડકા રચો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં છે ગોખરૂના બીજ તો એને આપણે જોડીશું પશુઓ સાથે તકમરિયાના બીજ તો એને જોડીશું પાણી સાથે આંકડાના બીજ તો એને આપણે જોડીશું પવન સાથે અને વડના બીજ તો એને આપણે જોડીશું પક્ષીઓ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ તફાવત આપો જેના કુલ બે માર્ગ છે એમાં સૂર્ય અને ચંદ્ર તો સૂર્ય એક તારો છે અને ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે સૂર્ય એ સ્વયં પ્રકાશિત છે જ્યારે ચંદ્ર પર પ્રકાશિત છે તેને પોતાનો પ્રકાશ નથી ત્યાર પછી બ કારણ આપો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ આપણે તારાઓ માટે આપણે તારાઓ મોટે ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ તો જોઈએ ઉત્તર તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક છે સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી જે નજીક હોય તે વધારે પ્રકાશિત લાગે છે આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારાઓ દેખાતા નથી અને રાત્રે સૂર્ય દેખાતો નથી તેથી આપણે તારાઓ મોટાભાગે રાત્રે જોઈ શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો જેના કુલ નવ માર્ક્સ છે સવાલ કયા પક્ષીઓ આપણા કરતાં ચાર ગણું વધુ દૂર જોઈ શકે છે તો સમડી ગરુડ ગીધ વગેરે જેવા પક્ષીઓ આપણા કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે બીજો સવાલ અભયારણ્ય એટલે શું તો જેમનામાંથી માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવાય ત્રીજું સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે તો સાપ ખેતરના પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે ત્યાર પછી ચોથો સવાલ પાચનતંત્રના અવયવ જણાવો તો પાચનતંત્રના અવયવોમાં મોં દાંત જીભ અન્નળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું પાંચમું ખોરાકનું બગડવું એટલે શું તો ખોરાક વધુ સમય પડ્યા રહેવાથી વાસી થઈ જાય છે તેમાંથી ખરાબ વાસ આવે છે તેને ખોરાકનું બગડવું કહે છે છઠ્ઠું કેરીના પાપડ બનાવવા માટે કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે તો કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ ગોળ અને ખાંડની જરૂર પડે ત્યાર પછી સાતમો સવાલ મેલેરિયા કયા પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે તો મેલેરિયા માદો એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે આઠમો સવાલ પહેલાના સમયમાં મેલેરિયાની દવા શામાંથી બનાવવામાં આવતી તો પહેલાના સમયમાં સિંકોના વૃક્ષની છાલમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવતી નવમો સવાલ પર્વતોના રસ્તા કેવા હોય છે તો પર્વતોના રસ્તા સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે મિત્રો ધોરણ પાંચના પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ત્રેવીસના બધા જ વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે હવે આ જે પીડીએફ છે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે ઉપયોગી પ્રશ્નો અને પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો મૂકેલા છે એક એક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર છે તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો એક પીડીએફની કિંમત માત્ર દસ રૂપિયા છે એનો અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો આ ઉપરાંત એકમ કસોટી જે છે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીની એમના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે આ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક હોય છે એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તો એ પણ અવશ્ય મેળવી લેજો હવે આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો તમારે પીડીએફ વોટ્સઅપ ઉપર જોઈતી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર ફોન કરો વોટ્સઅપ કરો કોલ કરો અને આ જે પીડીએફ છે તે તમે તમારા વોટ્સઅપ ઉપર મંગાવી શકો છો તો અવશ્ય આ પીડીએફ મંગાવી લેજો અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે તો મદારા મદારીની જેમ વાંદરા માકડાને નચાવવાળા રીછને નચાવવાવાળા દૂધ વેચવાવાળા ઘોડા ગાડીવાળા ઊંટ ગાડીવાળા ગધેડા રાખનાર વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે બીજું ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ તો પહેલું તો ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો બીજું ખોરાક હંમેશા તાજો શુદ્ધ અને રાંધેલો ખાવો ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ અને ચોથું પચવામાં ભારે હોય તેવા ખોરાક ન લેવા ઉદાહરણ તરીકે તળેલા ચરબીયુક્ત ખોરાક ત્યાર પછી ત્રીજું પાણી એ જીવનનું અમૃત છે સમજાવો તો આપણું જીવન પાણી પર નિર્ભર છે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ ડિહાઇડ્રેશન અનુભવે છે અને બેભાન પણ થઈ જાય છે છે વધુ પડતું પાણી ગુમાવાય તો માણસ મૃત્યુ પામે શરીરની જૈવિક ક્રિયાઓ જેવી કે ક્રિયા ઉત્સર્જન રુધિરનું પ્રમાણ વગેરે માટે પાણી ખૂબ જ આવશ્યક છે આમ જીવન ટકાવવા પાણી જરૂરી હોવાથી પાણી એ જીવનનું અમૃત છે ત્યાર પછી ચોથો સવાલ રોગોનો ફેલાવો અટકાવવા માટે શું શું કરવું જોઈએ તો રોગોનો ફેલાવો અટકાવવા નીચેના પગલા લેવા જોઈએ પેલું આપણી આસપાસની જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી બીજું મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી ત્રીજું ખાદ્ય પદાર્થોને ખુલ્લા ન રાખતા તેને ઢાંકીને જાળીવાળા કબાટમાં રાખવા અને ચોથું વાંસી તેમજ ખુલ્લો અને બજારું ખોરાક ન ખાવો જોઈએ મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો